ગુજરાતીઓ ફરવાના ખૂબ જ શોખીન હોય છે ત્યારે તાપી જિલ્લાના પદમ ડુંગરીમાં કુદરતી સૌંદર્યને માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે ત્યારે વૈદિક રેસ્ટોરન્ટ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. તાપીના પદમ ડુંગરી ગામે અંબિકા નદીના કિનારે સખી મંડળની બહેનો છેલ્લા એક વર્ષથી વૈદિક રેસ્ટોરન્ટ ચલાવી રહી છે. આ રેસ્ટોરન્ટની ખાસિયત એ છે કે અહીં આદિવાસી બહેનો દ્વારા પરંપરાગત આદિવાસી વાનગી બનાવવામાં આવે છે. ખાસ કરીને નાગરીના લોટમાંથી બનાવવામાં આવતા રાગી પિઝા અને નૂડલ્સનો સ્વાદ અહીં આવતા સહેલાણીઓ અચૂકપણે માણતા હોય છે. વૈદિક રેસ્ટોરન્ટમાં અમે આ પિઝા અને નૂડલ્સ આપીએ છીએ જે રાગીના છે. જે અત્યારે ફાસ્ટફૂડનો જમાનો ચાલે છે તેમાં મેદાની વસ્તુ ખાઈને લોકો બીમાર પડે છે, તો અમે વિચાર કર્યું છે કે રાગી અને પિઝા રાગીના પિઝા અને નૂડલ્સ બનાવીને લોકોને અમે ખવડાવીએ કે જેથી એમનું આરોગ્યમાં થોડુંક સુધારો થાય, એના માટે અમે વિચાર છે. અને અમદાવાદ, રાજકોટ ને એ બાજુથી ઘણા પ્રવાસીઓ આવે છે અને એ લોકોને ખૂબ જ ભાવે છે. વૈદિક રેસ્ટોરન્ટમાં અમે રાગીના રોટલા, જુવારના રોટલા, ચોખાના રોટલા, બાજરીના રોટલા અને ઘઉં, અમે ઘઉં એલાઉડ નથી, અમારે અહીંયા ઘઉંની કોઈ વાનગી નથી બનતી. અમે કોળાના ગુલાબજાંબુ પણ બનાવીએ છીએ, બ્લુ રાઈસ બનાવીએ છીએ, પછી જાસૂદનું શરબત બનાવીએ છીએ કે જે ખાઈને લોકો થોડાક હેલ્ધી રહે, એના માટે અમે વૈદિક રેસ્ટોરન્ટ શરૂ કર્યું છે. રજાના દિવસો દરમિયાન મોટી સંખ્યામાં સહેલાણીઓ પ્રાકૃતિક સૌંદર્યને માણવા માટે પદમ ડુંગરી ખાતે ઉમટી પડતા હોય છે. વન વિભાગ દ્વારા સ્થાનિક મહિલાઓને રોજગારી મળી રહે તે ઉદ્દેશ્યથી સખી મંડળ દ્વારા અંબિકા વૈદિક રેસ્ટોરન્ટ બનાવવામાં આવ્યું છે, જેમાં રાગી પિઝા અને નૂડલ્સ કે જે આરોગ્ય માટે હિતકારી નાગલીના લોટમાંથી બનાવવામાં આવે છે. અંબિકા વૈદિક રેસ્ટોરન્ટ આજથી એક વર્ષ પહેલાં ચાલુ થયેલું હતું અને આ વન વિભાગના સહયોગથી ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ ચાલુ કરવામાં આવ્યું છે. આના થકી પદમ ડુંગરી તથા આજુબાજુની બહેન જેવી કે બોરકસ, ચુનાવાડી ગામોને આના થકી આર્થિક ઉપાર્જન એમને મળી રહે છે અને એમને એક સમાનભર જીવવા માટેની એક આજીવિકા મળી રહે છે. અને એમાં આમાં એવા પણ બહેનો છે કે જેમને જીવન ચલાવવા માટે ખૂબ મુશ્કેલી થતી હતી. દાખલા તરીકે એક આમાં એવા બહેન છે કે એમના પતિનો યુવાન કાળે અવસાન થતાં એમને બે દીકરીઓ હતી અને તેમને જીવન જીવવા માટે ઘણી મુશ્કેલી પડતી હતી અને એ દીકરીઓને ભણાવવા માટે પણ મુશ્કેલી પડતી હતી, પરંતુ આ અંબિકા વૈદિક રેસ્ટોરન્ટ થકી એમને આજે આર્થિક ઉપાર્જન સારું એવું મળે છે અને એ દીકરીઓને સારી રીતે સમાનભર ભણાવી શકે છે. ઉલ્લેખનીય છે કે આ સ્થળ પ્રાકૃતિક સૌંદર્યને નિહાળવા તેમજ વન ડે પિકનિક માટે પણ પસંદગીનું સ્થળ ગણાય છે, ત્યારે અહીં અંબિકા વૈદિક રેસ્ટોરન્ટનો ઉમેરો થયો છે. આ વૈદિક રેસ્ટોરન્ટમાં સખી મંડળની બહેનો દ્વારા ખાસ પરંપરાગત આદિવાસી વાનગીઓ બનાવવામાં આવે છે. અમે અહીંયા પદમ ડુંગરી ઇકો ટુરિઝમ સાઇટ પર ફરવા આવ્યા હતા, તો અમને અહીંયા વૈદિક રેસ્ટોરન્ટમાં રાગીના પિઝા ખવડાવ્યા છે, તો એ બહુ સરસ મૂકી ફ્લેવર આવે છે અને અમે બધા એન્જોય કર્યું છે અહીંયા. અને અહીંયા બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે, તો એ પણ અમે એન્જોય કરવા જઈ રહ્યા છીએ અને સાથે અહીંયાનું લંચ બી અમે ઓર્ડર કર્યું છે. અંબિકા વૈદિક રેસ્ટોરન્ટમાં રાગી પિઝા અને નૂડલ્સ કે જે અન્ય સામાન્ય પિઝા અને નૂડલ્સથી અલગ જ સ્વાદ ધરાવે છે. મેદાના લોટમાંથી બનાવવામાં આવતા પિઝા અને નૂડલ્સથી શરીરને નુકસાન થવાની શક્યતા વધુ રહેતી હોય છે. જો કે અહીં નાગલીના લોટમાંથી બનાવવામાં આવતા રાગી પિઝા અને નૂડલ્સથી શરીરને કોઈ નુકસાન પણ થતું નથી. અહીં આવતા જતા લોકો રાગી પિઝા અને નૂડલ્સ ખાવાનું વધુ પસંદ કરે છે, તો કેટલાક પ્રવાસીઓ આ અનોખા પિઝા અને નૂડલ્સના વિડીયો પણ બનાવતા હોય છે. ક્યારેક તમે પણ પદમ ડુંગરી જાઓ તો આ અનોખા પિઝા અને નૂડલ્સનો આસ્વાદ માણવાનું ચૂકતા નહીં. ખાવાનું એકદમ સારું છે, નેચરલ છે, ફ્લેવર વાઇઝ પેલું ચૂલા પર બનાવેલું જે ટેસ્ટ આવે એ ખાવાની મજા આવે ને તમારું પેટ પણ નહીં બગડે બહાર જતાં, ઘરના ખાવા જેવું થઈ જાય.